ए श्रावण आयो रे वाला श्रावण आयो रे, शिव नो महीनो आयो रे वाला श्रावण आयो रे, भगवंत भेड़ा लायो रे गमता मेला लायो रे, भगवंत भेड़ा लायो रे गमता मेला लायो रे, शिव नो महिमा लायो रे वाला श्रावण आयो रे, ए श्रावण आयो रे वाला श्रावण आयो रे। हवे गीत पछी गाजो, पहला जे लखवानु छे ने ई लखी नाखो। आ तो पण बोलवा मैं ફરાળી બટેટા ની વેફર, ફરાળી ચેવડો, શિંગદાણા, કેળા, સફરજન, દાડમ, પછી સાબુદાણા ની ખીર, સાબુદાણા ની પાપડ, રાજગરા ની પૂરી, સાબુદાણા ની ખીચડી, જ્યુસ। હું લખો બકુલ કુમાર, ફરાળ ના નામ લખો। આ શ્રાવણ મહિનો આવ્યો એટલે હવે બધા ઉપવાસ ચાલુ થશે ને, તો ફરાળ નહીં કરવું પડે। કેરી લખો। ઓય બાપા, કેરી હોય અત્યારે બજાર માં મળે છે ને? બજાર માં મળે, કેરી નો ખાવાની હોય અત્યારે? હું શ્રાવણ મહિનો રહ્યો, હું લાવા જાવ છું। તો પણ ફરાળ ખાવા હાટો શ્રાવણ મહિનો નથી રહેતો ને? તું તે ને ફરાળ ખાવા મળે તો હું વાંધો, તે પણ આ કઈ બધું લાવવાનું નથી। આ તો હું છે ને જે નામ લખું છું આમાંથી સસ્તું હું ઈ લાવવાનું। હું રહ્યો ને એટલે મને ફરાળ લાવી દેવો પડશે। શું તો આ તાર દીદી રહી અને તું શ્રાવણ મહિનો રહે, તો પછી મારે એકલાનું રાંચો તેમ? તમે શ્રાવણ મહિનો રહી જાઓ, તમે શ્રાવણ મહિનો રહી જાઓ। અને શ્રાવણ મહિનો છે ને આમ નાવા જા ને તો કાક મંત્ર ને એવું બોલજે, કા ઓમ નમઃ શિવાય બોલજે, શ્રાવણ મહિનો રહેવા હોય ને તો એવું બોલવું પડે। તે હું તમને કહું છું, મંત્ર ગીત ના હંડે મોબાઈલ માં આવે, ટચિંગ મોબાઈલ માં, ટચિંગ ફોન લઈ જો તમે, કા મને લઈ જો, હું ગીત ને એવું સાંભળું। પણ તને કઈ ને જ લઈ દેવો, મારે છે ને ટચિંગ ફોન લેવાનો હશે, પછી જો તું આમ 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 ટચિંગ કરી જે ગીત સાંભળવા હોય ને એ સાંભળવાના। હવે તું છે ને આપણે કઈ ખોટી ધડ નથી કરવી, તું ના આવ પછી છે ને મંદિરે દર્શન કરી આવી। ભક્તિ જોવે તો બધા ભોળાનાથ ના મંદિરે જઈને હે ભોળાનાથ મને ગાડી આપો, મને બંગલા આપો, એમ કઈ ન આપે, એના માટે ભક્તિ જોવે, અને ભક્તિ હોય ને તો ભોળાનાથ રીજે। એ ભક્તો માટે ભોળા છે, કાંઈ ફરાળ હાડું તને શ્રાવણ મહિનો રહ્યો એમ કાંઈ ભોળાનાથ ન આપે હું એ, તો એમ કાંઈ થોડા ભોળાનાથ માગો આપી દે। અને જેમ એનું નામ ભોળાનાથ છે ને એમ પાછું મહાદેવે નામ છે, જો એ ખીજાણા હોય ને તો ભૂકા કાઢી નાખે। ભોળાનાથ ગળામાં શું રાખે? નાગ। નાગ કેવું કાંઈ આપણે આયા નીકળ્યું હોય તો આપણે શું કરી? ખાટલા ઉપર ચડી જાય, ઘરમાં ચડી જાય, તો ભોળાનાથ છે ને હંમેશને માટે ગળામાં નાગ રાખે, ભોળા હોય એવું રાખે। અને ભોળાનાથ શમશાન મારે, આપણે શમશાન ની આજુબાજુ નીકળ્યા હોય તો બીક લાગે, તો ભૂત ની આરે તો એ 24 કલાક રહે, ભોળા હોય એવું કરીએ કે? અને ભોળાનાથ હિમાલય માં રહે, જ્યાં એકલો બરફ જ પડે, આપણે અહીંયા થોડીક તાઈડ પડી જાય, કેવા ધાબળા ઓઢી જાય, ગોદડા ઓઢી જાય, રહીએ કે? તો ભોળાનાથ એમ નામ હિમાલય ની ઉપર બેઠા હોય, એને તાઈડ ન હોય કઈ નહીં, ભોળા હોય એવું કરીએ કે? અને ભોળાનાથ બેહેશે ની ઉપર? નંદી ઉપર। તો આખલો હોય, આપણે ટીવી માં ઘણી વાર જોઈએ ખબર ને, આખલો હોય ખાલી થોડાક સેકન્ડ જ તે માણા ને બેહવા દે, ફટક તો ફગાઈ નાખે કે નહીં, તો ભોળાનાથ તો નંદી ઉપર તમેશ ને માટે ફરે, ભોળા હોય એવું કરીએ કે? તો કેમ ભોળાનાથ મહાદેવ છે, દેવો ના દેવ, સૌથી મોટા દેવ મહાદેવ છે, એ તો ભક્તો માટે ભોળા છે, ખીજણા હોય ને તો ભૂકા કાઢી નાખે। અને ભોળાનાથ નો દીકરો કોણ? ગણેશજી। ગણેશજી નું વાહન હું? ઉંદર। ઉંદર પછી એનો બીજો દીકરો કોણ? કાર્તિક। એનું વાહન હું? મોર। મોર પછી ભોળાનાથ ગળામાં શું રાખે? નાગ। નાગ હોય એને ઉંદર ને કેટલું વેર, નાગ ઉંદર ને ખાઈ જાય કે નહીં, તો ભોળાનાથ ના ઘરે બે હેમ્પીન રે, પછી મોર ને નાગ ને કેટલું વેર, મોર હોય એ નાગ ને ખાઈ જાય તો અહીંયા હેમ્પીન રે, પછી ભોળાનાથ નંદી રાખે ને પાર્વતી સિંહ રાખે, સિંહ હોય એ ફટક તાખલા ને ખાઈ જાય કે નહીં, તો એ બધા હેમ્પીન રે, તો એટલે મહાદેવ કહેવાય, શું કહેવાય? મહાદેવ। હવે એના ઘરે બધા જીવ જંતુ હેમ્પીન રે, અને અહીંયા આપણે ત્રણેય માણસ એવી તો હેમ્પીન નથી રાખતા, એટલે બાજ બાજ જ કરાય ગગા ઝટ નાવા માંડો, ઓમ નમઃ શિવાય તો બોલ। ઓમ નમઃ શિવાય। હા શ્રાવણ મહિનો રહેવાય ને એટલે ઓમ નમઃ શિવાય। નાવા માંડ જલ્દી, હું લે લે કરે આ ફિલ્મ કે છે ને યાર, હવે ના ફિલ્મ તો મેં જોઈ નાખ્યા, હવે પણ એ નાવા માંડ ને હવે પાછો કેમ બોલે?
પાણી માં ફીર નથી ને. હવે પાણી એવું હોય, લે 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 જલ્દી નાવા માંગ. દીદી આ છું પડે, લે 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 આમાં પાણી છે, લે 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 હાલે હાલે. મન મન નાવા હબ પાછા ફીર વયા. પણ હવે તું એમને એમને સોયા કરે ફીણત વળે ને, કાઢવા માંડ જલ્દી. આ છું પડે દીદી, આમાં પાણી રહ્યું પણ રેડ ને. બહુ વાર લગાડે હું તું નાવામાં, બહુ વાર લગાડે. પાણી નાખ ક્યારે ને દીદી, આછું પડે લે પાણી. દીદી આછું પડે પાણી લે. દીદી આછું પડે, પાણી ખૂટી ગયું એટલે લાય લાય લે જલ્દી. બકુલ કુમાર લે 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 હું પાણી રેડું લે. ફીર ક્યાં છે ને ભાઈ? લે 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 હવે ભાઈ જા. હા સોરી સોરી સોરી. મેં કહ્યું ભાઈ ગોકુલભાઈ કઈ ખાધો, ધંધો હોય તો કયો ને. ધંધો હું ધંધો પત્રીભાઈ, અમે હરખો ધંધો નથી કરતા. આ તો રિક્ષા છે કે નહીં એ ક્યારેક ક્યારેક હાંકવી ને એમાં અમારું ઘર હાલે. હજી અમે કઈ અમે કઈ હરખો ધંધો મળ્યો નથી પત્રીભાઈ, પૂછો ગોકુલભાઈ ને. હા એ વાત સાચી, આ ગજુભાઈ ક્યારેક ક્યારેક ફેરા મારે કે નહીં એમાં અમારું ઘર હાલ્યું છે. મેં કહો તો ખાવાના વાંધા પડે પત્રીભાઈ. એટલે મેં આજ કઈ હવાનું ખાધું નથી. તે કામ કરો ને, શ્રાવણ મહિના આવે કે નહીં ઉપવાસ ચાલુ કરી દે. ઉપવાસ તો એક મહિનો, પછી તો કઈ ખાવા હાટું ગોતવું પડશે ને. આપણા ગામમાં કેટલી જગ્યા હરિયાર હાલે, પહોંચી જવાનું હોય હું પચરી ભાઈ. તમે તે રોજ કઈ થોડું પછી મફતનું ખવાય, કઈક તો ધંધો ગોતવો પડે ને. પછી ધંધો હું ધંધો ગોતવો, અને તમે કરેલો ગુંડાગર્દી એમાં તમને હું ધંધો ગોતી દેવો. જો ગજુભાઈ મારે એવો ધંધો જોતો છે ને જેમાં બંદો ફૂલ એસીમાં બેઠો હોય, રૂમ આખો નોટું નો ભરેલો હોય, અને ખુરશીમાં બેઠો હોય આરામથી, અને બાજુમાં એક બંદૂક પડી હોય ને મજા આવી જાય. એવો ધંધો? એવો ધંધો છે એવો એક મારા મગજમાં. એવો કયો ધંધો? એટીએમમાં ચોકીદાર રહી જાવ. હે હા જો પત્રીભાઈ તમે કહો ને ફૂલ એસી હોય, આખું એટીએમ પૈસાનું ભરેલું હોય, એ તમે કહો ને બંદો ખુરચીમાં બેઠો હોય, એ મસ્ત ખુરચી હોય અને બાજુમાં બંદૂક પડી હોય, એટીએમમાં ચોકીદાર રહી જાવ ને. એ તમે સાચું કીધું, પણ મને થોડા ચોકીદાર તરીકે રાખશે. રાખે જ ને, ભૂલેવા ન રાખે. અને મારી ઉપર કેટલા કેસ હાલે છે? શું કેસ? અત્યારે હાલમાં બે નવા કેસ હાલે છે મારું. ક્યાં કેસ? એક તો 50 રૂપિયાનો કેસ. એક જણાએ મને 50 રૂપિયાની હોપારી આપી હતી, એ જેની હોપારી મેં લીધી એ તો બિચારો કાંઈ ન બોલ્યો, પણ બીજો ગુંડો આવીને મારી ઉપર કેસ કરી ગયો. શેનો? એક તારીથી એટલી સસ્તી હોપારી લેવાય જ કેમ? તું અમારા ગુંડાની વેલ્યુ કાઢે છો. અરે એ કેસના ચક્કરમાં તો વકીલને 500 રૂપિયા દેવા પડ્યા, 450નું આમને નુકસાન થઈ ગયું. બીજો બીજો આ ખાટીમાંનો, ખાટીમાં પાસે 3 મહિનાનો પગાર માંગ્યો તો એને કેસ કરી દીધો. બહુ કીધી નહીં તો મારી ઉપર કેસ કરશે તો તારી ઉપર કોઈ કેસ ન કરે. તું જ મોટો કેસ છો એમ, જે કોઈ દી સોલ્વ થવાનો જ નથી. જવા જો પછી જવા જો, હાલ્યા રાખે આવું. એ નાનો છે, હું પણ નાનો છે. ક્યારે રખડતો તો અત્યાર સુધી ક્યાં હતો? ભાઈ હુડિયા ખાતો છો? હુડિયા આવી ગયા, મોટા મોટા હુડિયા આવ્યા. હાલો ને ખાવા જાવી. હે પચરીભાઈ તમે કઈ હવારનું ખાધું નથી તો હાલો ને વાડીએ હુડિયા ખાવા જાવી. હાલો ને હાલો, કઈક પેટ ભરા હે. હાલો હાલો. હે ભોળાનાથ, જય શિવ શંભુ, દયાળા પ્રભુ પરમાત્મા, આખી સૃષ્ટિના જીવને સુખ અને શાંતિ આપજો, અને અમારું ગાડું અમના આંખે રાખજો, અને અમારા ગગાનું વ્યવહાર થઈ જાય જલ્દી એવું કરજો. જય ભોળાનાથ, જય મહાદેવ. હા Mm-hmm.
ગગા જો તો હુડિયા હુડિયા એકલા હું બહુ હુડિયા આવ્યા મને તો કા વરસાદ હાલો પીડ્યો ને તે તું એક કામ કર તું કરે જા મારા ગગા ને હુડિયા ખાવા છે હા હું જાઉં છું પાછા હા બાવજો હ એવો જા અને પાછા ગગા નું ધ્યાન રાખજો એ હો ભાઈ ગગા ફરાર વાળા ને પાછા હુડિયા ખવાય વા ખવાય ને હા હાલે બોલ પહારા સેન પાછા બકુ કુમાર આહુ જો આ આ તો પિંડ વાસે ભાઈ ફરાર વાળા ને ખવાય પાય ને ના ફરાર વાળા ને જો ફળ ફ્રૂટ પાન બધું ખવાય તો ખાઈ આવે ને અને આમ થાય ભીંડા ના પાન છે ને એ તો ગુણકારી હાલ આ તો પિંડો આ પાન તો બહુ ગુણકારી મેં ખવા મજા આવે હું બકુલ કુમાર અરે મિતા હું હતો ચોર ચોર ખાવા છે કેટલા બધા એ ઉડિયા જડ્યા હું ઉડિયા જડ્યા તમારે બેન ને ઉભા ઉભા કેવું છે ઉડિયા જડ્યા એમ આમ કે ગોતાવો તો ખબર પડે હાલો ગોકુળભાઈ ગોતાવો હાલો સિંધુ ચાલ તમને હું હવે હું સિંધુ આ જોડિયો હામે જવા તો એ શું છે હવે ત્યાં કાંટા મારે કેમ આંબુ ઉડ્યું જલ્દી ગોતેલા ભૂખ લાગી છે આવાની કાંટા બહુ છે આમાં હું ભૂખ લાગી કાકા ગમને તો કા કુડિયા હાથમાં આવજો પછી તમને દેવી ને બસ એકલા એકલા નો ખાઈ જાતા હવે હું એકલા એકલા ખાય તમે હામે ઉભા એ ગજુભાઈ ઓલા મસ્કવા કઈ ગયો હવે ઈ આમ ક્યાં કહો ઓખા બોખામ ઘડી ગયો છે એનું કઈ ન હોય આગળ હુડિયા ગોતતો હોય છે ક્યાં હા એ ઝાડામાં ક્યાં એ તો પાછા હલવાય એટલે ઝાડામાં પત્રીભાઈ મારા પત્રીભાઈ રેવા દો હવે આમાંની કાક આગળ આવો આગળ અહીંયા નથી બો હોય તો તાપને સડી ન જાય હોય ઈ હાથ લાય આ જતુરાના પાન કોણ ખાઈ ગયું અરે કોક માલ ઢોર ખાઈ ગયો હશે હું પત્રીભાઈ માલ ઢોર આ છે ને ધતુરાના પાલ માલ ઢોરે ન ખાય હે આ કોક માણા ખાઈ ગયેલું લાગે મને માણા ખાઈ ગયેલું તો એ માણાનું આવી બેને હું ધતુરા ખાઈ જાય તો ધૂનકીમાં સડી જાય માણા તો ગાંડા કાઠવા મળે મગજમાં ધૂનકી સડી જાય ઓહો લો ફોન લઈ લીધો માર માથે મેખલા ફીને ધોવે તો કેમ ફોન લઈ લીધો માર માથે મેખલા ફીને ધોવે દીદી આ બેને હું છું છે કેમ ગાંડા કાઢે છે તસીન ફોન લઈ લીધો જો તો ફોન લઈ લીધો અરે ફોન નથી ચપ્પલ છે બીજું ચપ્પલ કઈ ગયું ગગા હા હાલ આપણે સેલ્ફી લઈ માર માથે મેખલા ફીને ધોવે પર ભલા ફીન વાળા તો આજે સેલ્ફી માં મસ્તી નો આવશે હાલ હાલ અસ્તો મટો આ આવી ગઈ સેલ્ફી જો તો મારો ગગન ફોટો કેવો લાગે અરે ચપ્પલ છે હું ફોન ફોન કરો છો કેમ ચાલુ કરો હા ચિંચક 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 એ કે ચાલુ થયો અન ગગા તું આમ શું કરે છે એકલું દીદી મારા માથા માં એકલા ફીન છે ક્યાં ફીન વળે છે એ દેખા તો નથી દીદી આવને તો વાળ ને કેટલા ફીન છે જો ઉભર ઉભર ફીન ની સેલ્ફી લઈ લો આઈ ગયા જો એકલા ફીન ફીન આમ જોતા ખરા એ ભગવાન આ બે ધતુરો તો નથી ખાઈ ગયા ને નમસ્કાર મિત્રો, તો કેવો લાગ્યો આ અમારો વિડીયો? આવા જ આવો નવા વિડીયો અમે આપને પીરસતા રહેશું. અને હા, બાળકોને ખાસ સૂચના, અત્યારે વરસાદના કારણે ઠેર ઠેર આવી વનસ્પતિઓ ઉગી હોય છે, તો ક્યારેય સમજ્યા વિચાર્યા વગર આવી વનસ્પતિના પાંદડા મોઢામાં નહીં નાખતા, નહીંતર આવું ધતુરો કે એવું કંઈક ખવાઈ જશે ને તો મગજમાં ધૂનકી ચડી જશે. તો હસતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, તંદુરસ્ત રહો, ખુશ રહો, જોતા રહો જય ડિજિટલ. નમસ્કાર.